भूज फिल्म में भाई भाई ना सॉन्ग नी क्रेडिट न अपाता जाणीता गायक कलाकार अरविंद वेगड़ाए नाराजगी व्यक्त करी छे। आ अंगे तेमणे सोशियल मीडिया में पोतानो रोष व्यक्त कर्यो, एक वीडियो पोस्ट कर्यो छे जेमां तेओ गुजराती कलाकार साथे अन्याय थई रह्यो होवानी वात करी छे। સૌથી મોટા ટકીરામાં ભાઈ ભાઈ બધાને ખ્યાલ છે કે 2011માં મેં લોન્ચ કર્યું હતું અને લોક જીભે ચડ્યું અને લોકોએ ખૂબ જ વખાણ્યું। આ બેઝિકલી ગીત બનાવવા પાછળ જે 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 પ્રેરણા લેવામાં આવી હતી ભવાઈની લેવામાં આવી હતી। ભવાઈ એ આપણા નાયક સમાજનું જે કહેવાય કે એનું આર્ટ છે, એક ફોર્મેટ છે, અને લાગણી ત્યારે દુભાય છે કે જ્યારે કોઈ પણ આવા ક્રિએશન્સને બોલિવૂડની ફિલ્મોની અંદર લઈ લેવામાં આવે છે અને ડ્યુ ક્રેડિટ્સ આપવામાં આવતી નથી। અમારો મુદ્દો એ છે કે જો તમે ગુજરાતની પૃષ્ઠભૂમિ પર ફિલ્મ બનાવો તો ખૂબ જ સુંદર વાત છે। અમે લોકો અમારા કલાકારો પણ એવું કહેવાય કે અજય દેવગણ અને સંજય દત્ત જેવા જે આપણા ચાહીતા કલાકારો છે એ ત્યાં છે અને એ લોકોની સાથે જો ફિલ્મ બનતી હોય અને ગુજરાતની વાત હોય તો ગુજરાતના લોકોને ક્રેડિટ મળવી જોઈએ। હું મારી એકલાની વાત નથી કરતો, હું આખા નાયક સમાજની વાત કરું છું, ભવાઈના દરેકે દરેક કલાકારની વાત કરું છું, ગુજરાતના દરેકે દરેક કલાકારની વાત કરું કે જેમણે ગુજરાતી સંગીત માટે પોતે ખૂબ જ મહેનત કરીને પરસેવો પાડ્યો છે લોકો સુધી। હવે મારું કહેવું આમાં એટલું છે કે આમાં જે અમારા સમાજના જે નાયક ભજવ વ્યાસ સમાજના જે કલાકારો છે, ભવાઈના કલાકારો, એમની સાથે ક્યાંક ના ક્યાંક અન્યાય થઈ રહ્યો છે। અન્યાય હું એટલા માટે શબ્દ યુઝ કરું છું કે આ એ વસ્તુ છે કે જેને લઈને વર્ષોથી, જેમ કે એમ કહેવાય કે એ લોકોનું ગુજરાન ફક્ત માત્ર ને માત્ર આનાથી જ ચાલતું હતું। સાઈત ઠાકર જે આજથી 700-800 વર્ષ પહેલાનું રચેલું આ ગીત છે, જે ભવાઈ કલાકારો ભવાઈમાં રચના થયેલી, ભવાઈનો વેશ એક ભવાઈના વેશ રૂપે આ ગીત છે અને આ રમુજી અને બીજું કે આ સમાજ સુધારક માટે એના માટે આ ગીત લોન્ચ કરેલું છે। હવે આ ગીતનો ઉપયોગ આવી રીતે ખોટી રીતે થાય એ અમે ચલાવી નહીં લઈએ।